વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન પ્રશ્ન છે ફિનોલનો એસિડિક સ્વભાવ ધરાવતી બે પ્રક્રિયા લખો ફિનોલની એસિડિકતાની સરખામણી ઇથેનોલની એસિડિકતા સાથે કરો તો પહેલા જે બંને પ્રક્રિયા લખીએ પ્રક્રિયા નંબર 1 આજે ફિનોલ જે છે ફિનોલ એટલે બેન્ઝીન પર હોય છે એની પ્રક્રિયા જો સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે અહીંયા બે સોડિયમ ધાતુ લઈએ તો અહીંયા ફિનોલ આપણે કેટલા મોલ લેવાના બે આ પ્રક્રિયા જો આપણે કરીશું તો અહીંયાથી H નીકળશે બે કારણ કે એક ફિનોલમાંથી એક H બીજામાંથી બીજો H તો અહીંયા આપણને ઉત્પન્ન થશે હાઇડ્રોજન વાયુ અને બંને સોડિયમ અહીંયા જોઈન્ટ થઈ જશે O સાથે મળશે બેન્ઝીન પર ONA એનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ તો મિત્રો આ પહેલી પ્રક્રિયા થઈ એસિડિક પ્રક્રિયાનો પહેલો પહેલી પ્રક્રિયા કઈ તો ફિનોલની સક્રિય ધાતુ જેવી કે સોડિયમ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે છે તો સોડિયમ ફિનોક્સાઇડ આયન બને છે અને પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ પહેલી પ્રક્રિયા થઈ હવે નંબર 2 આ જ ફિનોલની પ્રક્રિયા ફિનોલ જો પ્રબળ બેઝ જેવા કે NaOH સાથે કરવામાં આવે તો શું થશે H અને OH ભેગા થઈને શું કરશે પાણીનો એક અણુ છૂટો પાડશે અને બનાવશે શું બેન્ઝીન પર ONA અણુ પર નામ શું થશે મિત્રો સોડિયમ ફિનોક્સાઇડ તો બીજી પ્રક્રિયા છે પહેલી પ્રક્રિયા કઈ ફિનોલની બે મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ બને છે અને આ ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે સોડિયમ ફિનોક્સાઇડ ધ્યાન રાખો આ સક્રિય ધાતુ છે જ્યારે આ પ્રબળ બેઝ છે બંને સાથે તે શું આપે છે સોડિયમ ફિનોક્સાઇડ પહેલા તબક્કામાં હાઇડ્રોજન દૂર થાય છે જ્યારે બીજા તબક્કામાં પાણીનો અણુ દૂર થાય છે આ બંને પ્રક્રિયા દર્શાવે છે કે ફિનોલ એ એસિડિક છે આ બંને પ્રક્રિયા દર્શાવે છે શું ફિનોલ એ કેવો છે એસિડિક છે હવે બીજો પ્રશ્ન કીધો છે કે ફિનોલ ની એસિડિકતાની ચર્ચા કોની સાથે કરો ઇથેનોલ સાથે કરો તો મિત્રો આ ફિનોલની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે H2O સાથે તો અહીંયાથી H H2O સાથે જઈ અને અહીંયા આપણને મળશે બેન્ઝીન પર O જેને કહેવામાં આવે છે ફિનોક્સાઇડ આયન વત્તા મળશે H3O પ્લસ અને એ જ રીતે CH3CH2OH જેને આપણે કહીએ છીએ ઇથેનોલ એની પ્રક્રિયા જો H2O સાથે કરવામાં આવે આ H H2O સાથે જઈને આપણને મળશે શું CH3CH2O માઇનસ અને કહેવામાં આવે છે આલ્કોક્સાઇડ આયન વત્તા H3O પ્લસ મિત્રો ધ્યાન રાખજો ફિનોલમાંથી જે ફિનોક્સાઇડ આયન બને છે તેને પાંચ સસ્પેન્ડન બંધારણ છે જ્યારે આલ્કોક્સાઇડ આયન ઇથેનોલમાંથી ઇથોક્સાઇડ આયન જે બને છે તેને એક પણ સસ્પેન્ડન બંધારણ નથી તો જોઈએ આપણે સસ્પેન્ડન બંધારણ કેવી રીતે છે તો ફિનોક્સાઇડ આયન એકાંતરે દ્વિબંધ ઉપર O અને તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે મિત્રો 3 અને ઉપર કયો વીજભાર છે ઋણ વીજભાર છે શું થશે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આવશે તો આ પાઇ બોન્ડ જે છે બીજા સ્થાન પર આવી જશે તો આપણને કયું બંધારણ મળશે સસ્પંદન બંધારણ કેવી રીતે તો અહીંયા શું થશે આ પાઇ બોન્ડ અહીંયા આવી ગયો એટલે ઋણ વીજભાર થઈ ગયો અહીંયા ડબલ બોન્ડ થઈ જશે ઓક્સિજન અને દ્વિબંધ આવી રીતે જોવા મળશે અને કે આ મારે સસ્પંદન બંધારણ નંબર 2 હવે શું થશે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો આ કાર્બન કાર્બન વચ્ચે જે પાઇ બંધ છે તે ચોથા સ્થાન પર આવી જાય તો શું થશે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ દ્વિબંધ આમ થઈ જશે આ ડબલ બોન્ડો અને અહીંયા આવી જશે આપણો ઋણ વીજભાર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે હવે એના પછી નેક્સ્ટ સસ્પેન્ડન બંધારણ શું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે સપોઝ તો આ પાઇ બંધ કયા સ્થાન પર જશે છઠ્ઠા સ્થાન પર જશે તો સસ્પેન્ડન બંધારણ શું મળશે તો કઈક આવું જોવા મળશે આપણને આ ચોથા નંબરનું સસ્પેન્ડન બંધારણ આ ત્રીજા નંબરનું
પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય મળશે શું? તો પહેલા જેવું બંધારણ પણ જે છે બંધારણ નંબર 5 અને આ બે બંધારણ પણ કેવા છે એકબીજાના સહસ્પંદન બંધારણ છે. આ બે વખત શું છે તો દ્વિબંધ પહેલા ત્રીજા અને પાંચમા સ્થાન પર છે, જ્યારે અહીંયા દ્વિબંધ બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન પર છે. તો મિત્રો આ સસ્પેન્શનને કારણે પણ ફિનોલની એસિડિકતા ઇથેનોલ કરતાં વધારે છે. કેમ કે આ જે ઇથોક્સાઇડાઇન બને છે તે આવા એક પણ પ્રકારના સસ્પેન્શન બંધારણ દર્શાવતો નથી. તો બે રીતે સમજાવાય. આ બે એના સમીકરણ છે. સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને NaOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતા પ્રવાહી પાણી મુક્ત કરે છે અને મળે છે શું? સોડિયમ ફિનોક્સાઇડ. શું મળે છે? સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર. ફિનોલની પાણી સાથે પ્રક્રિયા કરતા આપણને મળે છે ફિનોક્સાઇડ આયન. ઇથેનોલની પાણી સાથે પ્રક્રિયા કરતા મળે છે એલ્કોક્સાઇડ આયન. અહીંયા શું થાય છે? તો ફિનોક્સાઇડ આયન જે છે તેના કેટલા સસ્પેન્શન બંધારણ છે મિત્રો? 5. અને આ 5 સસ્પેન્શન બંધારણને કારણે આપણે કહી શકીશું શું? કે ફિનોલની એસિડિકતા ઇથેનોલ કરતા કેવી છે? વધારે છે. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, બંધારણ તો